તો સુરતમાં અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે જેમાં શહેરની હાઈ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે તેવી બિલ્ડિંગોને નોટિસ આપીને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં અઠવા ઝોન વિસ્તારમાં સૌથી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગો આવેલી છે જેથી ત્યાં અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા બસ્સોથી વધુ બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરાયું છે જેમાં

તો ત્યાંના સ્ટાફને સિક્યુરિટી ગાર્ડને કે વગેરેને આ સિસ્ટમને કેવી રીતે ઓપરેટ કરવી એની તાલીમ પણ આપવામાં આવે છે અત્યાર સુધીમાં અઠવા ઝોનમાં મારું કામ અઠવા ઝોનનું છે અત્યાર સુધીમાં લગભગ સોથી બસોથી સવા બસો બિલ્ડિંગોમાં ચેકિંગ કર્યું છે જેમાં ઘણી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અપૂરતી છે અને કેટલીક લગભગ અઠવા ઝોનમાં આઠથી દસ બિલ્ડિંગોમાં સીલિંગ કરવામાં આવ્યું છે